ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 નો વિષય ગણિત એમાં અભ્યાસ કરવાનો છે. આપણે ગણિતમાં ચોથી ચેપ્ટર ચાલીએ છીએ, ભાગ અને પૂર્ણ. તો દરેક ગણા પાઠ્યપુસ્તકમાં અંદરના પેજ નંબર ઉપર જુએ, એમાં આપણે કીર્તિની ખરીદીની યાદી આપેલી છે. એમાં શાકભાજીની દુકાનમાં એક શાકભાજી ખરીદવા માટે જાય છે, બરાબર. તો શાકભાજીના ભાવ પણ આપણને આપેલા છે, ટામેટા, બટાકા, ડુંગળી, ગાજર અને દૂધી. તો એક કિલોનો ભાવ પણ આપણને આપેલો છે. તો આ ભાવને ધ્યાનમાં રાખીને આપણે આપેલા પ્રશ્નોની ગણતરી કરવાની છે કે કીર્તિએ શેની શેની ખરીદી કરી છે અને કેટલા રૂપિયા થાય છે. તો પહેલો જે આંકડો આપણે કર્યો હતો, હવે બીજો દાખલો લઈએ કે પી આપેલ છે એક તૃતીયાંશ કિલો ટામેટાનો ભાવ કેટલો થશે. એક તૃતીયાંશ એટલે અડધો કિલો. એક તૃતીયાંશ એટલે કેટલા થશે? અડધો કિલો. તો એક કિલો ટામેટાનો ભાવ કેટલો છે? 12 રૂપિયા છે ને. તો 12 ના અડધા કેટલા થશે? 6 રૂપિયા. તો એને લખીએ આપણે કે એક કિલો એક ઇગ્રા ટામેટાનો ભાવ કેટલો છે? 12 રૂપિયા. માટે અડધો ઇગ્રો એટલે એક તૃતીયાંશ, અડધો એટલે એક તૃતીયાંશ 500 ગ્રામ. એક તૃતીયાંશ ઇગ્રા ટામેટાનો ભાવ કેટલો થશે? તો આવું હોય ત્યારે શું કરવાનું? એક તૃતીયાંશ ગુણ્યા 12, એટલે કે 12 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે? 6 રૂપિયા. એટલે અડધો કિગ્રા એટલે કે એક તૃતીયાંશ કિગ્રા ટામેટાનો ભાવ 6 રૂપિયા થશે. અડધો એટલે 500 ગ્રામ. અડધો એટલે કેટલો થશે? 500 ગ્રામ ટામેટાનો ભાવ 6 રૂપિયા થશે. બરાબર. સી, કિરણને 2 × 1/3 કિલો ટામેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થશે? ટામેટાની વાત કરી છે, 2 કિલો અને ઉપર અડધો એટલે 2.5 કિલો, 2 કિગ્રા 500 ગ્રામની વાત કરી છે. 2 અને ઉપર અડધા છે એટલે 2 કિગ્રા 500 ગ્રામ. હવે જુઓ આવું સાફ કરી દઉં છું, આ બી થઈ ગયું છે ને, તો સાફ કરી દઉં છું. સી, ચલો સીમા પહેલા જોઈએ. એક કિગ્રા ટામેટાનો ભાવ કેટલો છે? 12 રૂપિયા. તો 2 કિલો અડધો એટલે 2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલા રૂપિયા થશે? તો હવે ચાલો 2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો થાય? 2 કિગ્રાનો ભાવ 12 × 2 કરો, 12 × 2 = 24 રૂપિયા થશે. હે, 24 રૂપિયા થાય ને. હવે 12 ના અડધા, હવે અડધાના કેટલા થશે? 6 રૂપિયા. એટલે 30 રૂપિયા ભાવ કેટલા થશે? 30 રૂપિયા. એટલે કે છે 2 કિગ્રા એટલે કે 2.5 કિગ્રા ટામેટાનો ભાવ 30 રૂપિયા કિંમત થશે. એટલે કીધું છે કે કિરણ જો 2.5 કિલો ટામેટા લે તો તેનો ભાવ કેટલો થશે? તો કે છે 30 રૂપિયા થશે. 2 કિલોના કેટલા થશે? 40 રૂપિયા. અને 2.5 કિલો ટામેટાનો ભાવ કેટલો થશે? 6 રૂપિયા. એટલે 24 વત્તા 6 એટલે કે 30 રૂપિયા. તો કિરણે 2.5 કિલો ટામેટાના 30 રૂપિયા ચૂકવવા પડશે. હવે આગળ 3 કિલો એટલે 3.5 કિલો બટેકાની કિંમત કેટલી થશે? 3 કિલો 1/3 છે, 3 કિલો 1/3 એટલે 3 કિલો અને ઉપર 500 ગ્રામ, 3 કિલો અને ઉપર 500 ગ્રામ. બટાકાની કિંમત કેવી છે? હવે બટાકાનો ભાવ કેટલો છે તો એક અજાણે જોઈ લો. બટેકાના 10 રૂપિયા ભાવ છે, 1 કિલોના કેટલો ભાવ છે? 10 રૂપિયા. આપણે અહીંયા શું કહીએ?
કયો ધાતુ છે ડી પહેલા 1 કિગ્રા મટીકાનો ભાવ જોઈએ 1 કિગ્રા બટાકાનો ભાવ કેટલો છે 10 રૂપિયા હે ને તો એ તો 3 ને ઉપર અડધા છે 3 કિલો કિગ્રા અને ઉપર કેટલા છે 500 ગ્રામ તો 500 ગ્રામ એટલે કેટલા અડધા બરાબર ને તો 3 કિલો ના કેટલા એ પહેલા આપણે શોધી લઈએ તો 3 કિગ્રા ના કેટલા થશે 3 કિગ્રા બટાકાનો ભાવ કેટલો થશે તો 3 ગુણ્યા 10 બરાબર 20 રૂપિયા બરાબર ને ચાલો હવે 1 કિગ્રા ના 10 રૂપિયા છે તો અડધો ના કેટલા થશે 5 રૂપિયા માટે અડધાના એટલે 5 રૂપિયા ઉમેરી દીધા બીજા એટલે 35 રૂપિયા અડધો કિગ્રા કેટલા થશે 35 રૂપિયા તો આપણે લખી શકીએ કે 3 કિલો અને 500 ગ્રામ બટાકાની કિંમત 35 રૂપિયા થશે કેટલી થશે 35 રૂપિયા આ 5 રૂપિયા છે જ્યાં અડધાના 10 આખાના કેટલા છે કિલોના 10 રૂપિયા તો 10 ના અડધા કેટલા થશે 5 રૂપિયા 20 માં આપણે 5 રૂપિયા લીધી એટલે કેટલા થશે 35 રૂપિયા તો આમ 3.5 કિલો બટાકાની કિંમત 35 રૂપિયા થશે દરેક આ રીતે લખી દેશે હવે આગળ ઈ આયા 1.1 ચતુર્થાંશ કિલો ગાજરનો ભાવ કેટલો થશે હવે જો ગાજરનો ભાવ કેટલો છે 18 રૂપિયા બરાબર કેટલો ભાવ છે 18 રૂપિયા હવે આપણે જોઈએ 18 રૂપિયા ભાવ છે પછી એક ચતુર્થાંશ તો એક ચતુર્થાંશ એટલે કેટલા એ પહેલા જોઈ લઈએ બરાબર તો એક ચતુર્થાંશ બરાબર 18/4 કરીએ તો ચાલો 1 કિલો ગાજરનો ભાવ 18 રૂપિયા છે તો 18 ના અડધા કેટલા થશે 9 હે ને 1/4 એટલે 18 અને 1/4 એટલે 4 રૂપિયા ને 50 પૈસા આવે કેટલો આવ્યો 4 રૂપિયા ને 50 પૈસા તો 22 રૂપિયા અને 50 પૈસા 22 રૂપિયા અને 50 પૈસા આવી ગણતરી કેવી રીતે કરવાની છે તો 1/4 ગુણ્યા 18 એટલે કે 18/4 કરીએ તો 4.50 એટલે 4 રૂપિયા 50 પૈસા આવે અને 1 કિલો આ 1 કિગ્રા નો ભાવ છે આ 1 કિગ્રા અને આ અડધા 1/4 નો ભાવ છે આ 1/4 નો ભાવ તો આ બંને નો સરવાળો આપણે કરીએ તો 22 રૂપિયા અને 50 પૈસા થાય છે આ રીતે આપણે ગણતરી કરવાની છે તો કે છે ગાજરના આપણે 22 રૂપિયા 50 પૈસા ચૂકવવા પડશે હવે આગળ F એમાં આપેલ છે કે તેણે 4 કિગ્રા 3/4 કિલો દૂધી ખરીદી તો તેની કિંમત કેટલી થશે હવે જુઓ
चार तीगरा त्रण चतुर्थांश हवे पहला एक तीगरा दूधीना केटला छे जोईए एक तीगरा दूधीना छ दूधीनो भाव केटलो छे जुओ तो तरीका दूधीना 8 रूपया 8 रूपया माटे आपणे 4 किलो पहला 4 किलो ऊसू जे पछी आलू ठोकीशू पहला आलू 4 माटे 4 तीगरा दूधीनो भाव केटलो थशे तो 4 गुण्या 8 राजा 32 32 रूपया थया केटला थया 32 रूपया हा आ 4 तीगराना भाव आवे बराबर હજુ આપણે 3 ચતુર્થાંશ બાકી રહ્યું છે એટલે 3 ચતુર્થાંશ એટલે કેટલા તો 8 ના 3 ચતુર્થાંશ કરવાના એટલે 8 ગુણ્યા 3 ચતુર્થાંશ બરાબર 8 તરી 24 ભાગ્યા 4 24 ભાગ્યા 4 કરીએ 8 ચોક 24 4 ચોક 24 6 રૂપિયા આવે કેટલા આવ્યો 6 રૂપિયા તો આપણે અહીં આગળ લખીએ 3 ચતુર્થાંશ દૂધીના 6 રૂપિયા થાય કેટલા 6 રૂપિયા અને આ કઈ રૂપિયા આવ્યું 4 એટલે 32 ને 6 કેટલા થશે 38 રૂપિયા કેટલા થશે 38 રૂપિયા તો દૂધી 4 ગુણ્યા 3 ચતુર્થાંશ દૂધીના 38 રૂપિયા ચૂકવવા પડશે આ રીતે તમારે ગણતરી કરવાની છે તો જુઓ અહીંયા આગળ આપણે લખી દેવાનું કે તેણે 4 કિલો 3 ચતુર્થાંશ કિલો દૂધી ખરીદી તો તેની કિંમત 38 રૂપિયા થશે આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે અને લખવાનું છે હવે બીજા આપણે ઉદાહરણો જોવાના છે અને દાખલા ગણવાના છે પણ એ પછીના વિડીયોમાં જોઈશું